સ્ટ્રેસ તમારા વાળને જે છે એ સફેદ કરી શકે, સાથે સાથે પોલ્યુશન્સ જે છે એ પણ તમારા વાળને સફેદ કરી શકે. નમસ્કાર, ખબરછે.com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. અને તમારા વાળ જે છે એ કાળા રાખવા માટેનું ટેન્શન અનુભવો છો, હું હંમેશા કહેતો હોઉં છું કે જે બાબત પર તમે ખૂબ ગંભીરતાથી વિચારો છો એ બાબત હંમેશા એવી સામે આવીને બનતી હોય છે. સ્ટ્રેસ તમારા વાળને જે છે એ સફેદ કરી શકે, સાથે સાથે પોલ્યુશન્સ જે છે એ પણ તમારા વાળને સફેદ કરી શકે. સ્ટ્રેસને કારણે તમારી કોશિકાઓ જે છે એનું પાવર હાઉસ જે છે માઇટોકોન્ડ્રિયા જે છે એમાં ચેન્જીસ થાય છે, અને પરિણામે વાળ સફેદ થવાના ચાન્સ વધી જતા હોય છે. તાણ તમે બહુ અનુભવતા હોય તો કોર્ટિસોલ નામનો હોર્મોન ઘણી બધી માત્રામાં રિલીઝ થાય છે, જે CDK પ્રોટીન જે વધારે બનાવે છે, અને પરિણામે તમારા વાળ સફેદ થઈ શકે. એના કારણે 300 જે ટેન્શન તમે વધારે લો છો એના કારણે 300 પ્રકારના જે પ્રોટીન છે એમાં પણ ચેન્જીસ થાય છે, અનુભવાય છે, અને વાળ સફેદ થવાના ચાન્સ વધી જતા હોય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ટેન્શન નહીં લેવાનું, અને જો ટેન્શન તમારે દૂર કરવું હોય તો એના માટેનો બેસ્ટ આઈડિયા એ છે કે તમારે કેટલીક હેલ્ધી હાઇજિનિક હેબિટ્સ જે છે એ તમારે જાળવવી જોઈએ. જેમ કે આપણા વડીલો હંમેશા કહેતા હતા કે સ્વચ્છતા જો તમે રાખો છો તો એના કારણે પણ તમારી હેલ્થ વધારે સારી સચવાયેલી રહે છે. તમે પુસ્તક વાંચન જો રાખશો તો એના કારણે પણ તમને પોઝિટિવિટી જે છે, પોઝિટિવ વાઇબ્સ જે છે એ ખૂબ વધારે આવશે. અને ત્યાર પછી સવારે વહેલા ઉઠવાનું રાખશો તો એના કારણે વધારે પોઝિટિવિટી ઇન્ક્રીઝ, તમારી પોઝિટિવિટીની જેટલી તમારે વધારે રાખશો એટલું ટેન્શન ઓછું થશે, બ્લડ પ્રેશરની તકલીફ કે ડાયાબિટીસની તકલીફ જે આવવાના ચાન્સ વધારે હોય છે એ દૂર થઈ જશે. કારણ કે અલ્ટિમેટલી આપણે જેવું વિચારીએ છીએ, જે પ્રકારે જીવીએ છીએ એના કારણે આપણને આ બધી તકલીફો આપણા ઘરમાં, આપણા મગજમાં, આપણા શરીરમાં ઘર કરી જતી હોય છે. સો હું મારા જીવનમાં ટેન્શન ન આવવા દેવા માટેના મૂળભૂત કારણો એ છે કે નથી આવતું એનું કારણ એ છે, એક તો હું સવારે વહેલો ઉઠું છું, પુસ્તક વાંચું છું જેમાંથી મને પોઝિટિવ સ્ટોરીઝ વધારે મળે, મોટિવેશન વધારે મળે, નવું નવું જાણવા ખૂબ મળે. બીજું કે જ્યારે હું પુસ્તક વાંચન કરું છું ત્યાર પછી હું ઇમિજિએટલી પ્રાણાયામ કરું છું. રાતે જ્યારે સૂઉં છું ત્યારે હું ગ્રેટિટ્યૂડ જે છે એ થેરેપી કરતો હોઉં છું કે આજનો દિવસ મારો બહુ સરસ ગયો અને એના કારણે મારું કામ જે છે ખૂબ સરળ થયું, અને આ બધી વસ્તુઓ જે છે એ ક્યાંક ને ક્યાંક મને ખૂબ કામ લાગતી હોય છે, અને આ પોઝિટિવિટી જે છે એ ઉપયોગી પણ થઈ બનતી હોય છે. વેલ, આ બધાની સાથે સાથે જ્યારે પણ તમે રિસર્ચ કરો એટલે નવું નવું વાંચતા રહો, નવું નવું જાણતા રહો, પોઝિટિવ લોકોને મળતા રહો, એના કારણે તમારું કામ જે છે એ વધારે ઇઝી થઈ જશે અને તમને ટેન્શન ઓછું રહેશે, વાળ તમારા જે છે સફેદ થવાના ચાન્સ ઘટી જશે. ઉંમરને પ્રમાણે તમારા વાળ જે છે એ સફેદ થતા હોય તો વાત બરાબર છે, પણ ઉંમરને બદલે જો એ એમને એમ થવા માંડે તો ચોક્કસ એના કારણો વિચારવા જોઈએ. પોલ્યુટેડ એરિયામાં તમે વાપી રહેતા હો, અંકલેશ્વર રહેતા હો, તો એના કારણે પણ વાળ સફેદ થવાના ચાન્સ વધી જતા હોય છે. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે.com પર. થેન્ક યુ સો મચ. We'll be right back.